નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પંદર ઓગસ્ટ બે હજાર વીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો ચાલુ કરીએ વિડીયોને આગળ વધારતા પહેલાં સૌ મિત્રોને ચુમ્મોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ તો ચલો આપણે શરૂ કરીએ સૌ પ્રથમ જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબ લખો નીચે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું સાહિત્ય વિશેષમાં આજે તમારા માટે રિવિઝન છે ઝવેરચંદ મેઘાણીનું તમે ઇમેજમાં જોઈ શકો છો રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે ગાંધીજીએ તેમને બિરુદ આપ્યું હતું અને પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેખક છે તો તેમનું રિવિઝન કરી લેજો આઈ થિંક બે પેજમાં છે ઓકે હવે જોઈએ આપણે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સાહિત્યના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે કનૈયાલાલ મુનશી દ્વારા લિખિત કાકાની સશી એ કઈ કૃતિ છે તો શું રહેશે જવાબ એક નાટક છે કનૈયાલાલ મુનશી ઉપનામ છે એમનું શું છે ઘનશ્યામ છે કનૈયાલાલ મુનશીએ મુંબઈમાં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી હતી એ યાદ રાખી લેજો પરીક્ષામાં પૂછાતું હોય છે સેકન્ડ સવાલ છે તાજેતર આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતા પતાય રાવળનો ગરબો છે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું તો પાવાગઢને પાવાગઢ છે ઓપ્શન એ છે સાચો જવાબ છે ત્રીજો સવાલ છે હા પાવાગઢ ક્યાં આવેલું છે મિત્રો કયા જિલ્લામાં આવ્યું છે એવું પરીક્ષામાં પૂછાય તો શું આવશે પંચમહાલ જિલ્લો કયો જિલ્લો આવે પંચમહાલ ત્રીજો સવાલ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપનામાં નીચેના પૈકી કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું તો જવાબ રહેશે રણજીતરામ મહેતા શું આવશે રણજીતરામ મહેતા રણજીતરામ વાવાભાઈ મહેતા હતા યાદ રાખજો ચોથો સવાલ છે કે પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીડી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે તો જવાબ રહેશે નરસિંહ મહેતા નરસિંહ મહેતાની આ બંને પૌત્રીઓ હતી કોણ હતી પૌત્રીઓ હતી તો યાદ રાખી લેજો પાંચમો સવાલ છે ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ તૈયાર કરેલા નવ ખંડનો વિશાળ શબ્દકોષ જેનું નામ છે ભગવદ ગો મંડળ તે કયા વિદ્વાને તૈયાર કર્યો હતો તો જવાબ રહેશે ચંદુલાલ બેચરભાઈ પટેલ યાદ રાખજો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે હવે આપણે ચાલુ કરીએ આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ આદિજાતિ સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહ સંગ્રહાલય બનાવવામાં આવશે તો જવાબ રહેશે રાજપીપળામાં તો ગુજરાતમાં રાજપીપળામાં આદિજાતિ સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલય બનાવવામાં આવશે ઓપ્શન ડી છે તે સાચો જવાબ છે તો મિત્રો તાજેતરમાં જ આદિજાતિ બાબતોના મંત્રાલયે જેના મંત્રી છે અર્જુન મુંડા તેઓએ એવી જાહેરાત કરી છે કે આદિજાતિ સ્વાતંત્ર્ય સેનાનીઓ હોય તેઓના યોગદાનને માન્યતા આપવા માટે નવ યાદ રાખજો નવ આદિજાતિ સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયો બનાવવામાં આવશે બે હજાર બાવીસ સુધીમાં તે પૂર્ણ થઈ જવા જવાના છે અને જે નવ સંગ્રહાલયો છે ને તેમાંથી બે તો ઓલરેડી પૂરા થઈ ગયા છે અને સાત વિવિધ તબક્કામાં અત્યારે કામ ચાલી રહ્યું છે નવ સંગ્રહાલયોમાંથી આપણા ગુજરાતમાં છે રાજપીપળા ઝારખંડમાં રાંચી આંધ્રપ્રદેશમાં લેમ્બસીસી છત્તીસગઢમાં રાયપુર કેરળમાં કોઝિકોડ મધ્યપ્રદેશમાં છિંદવાડા તેલંગાણામાં હૈદરાબાદ મણિપુરમાં સેનાપતિ અને મિઝોરમમાં કેલ્સી વિકસિત કરવામાં આવી રહ્યા છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાની દૃષ્ટિએ છે કે નવ સંગ્રહાલયોમાં રાજપીપળાનું જે સ્ટેટ ઓફ આર્ટ મ્યુઝિયમ છે તે સૌથી મોટું છે એટલે આપણે અહીંયા હાઇલાઇટ કર્યું છે એટલે બનાવવાનો ખર્ચ કેટલો છે એકસો બે પોઈન્ટ પંચાવન કરોડ અહીંયા વાત થઈ છે રાજપીપળાની તો તમને ખબર છે રાજપીપળા છે તે કયા જિલ્લાનું મુખ્ય સ્થળ છે મુખ્ય મથક છે તો તે છે નર્મદા જિલ્લાનું અને રાજપીપળા છે ત્યાં ડુંગરાઓ આવેલા છે અને તે ડુંગરાઓમાંથી જ અકીક માટે ના પથ્થરો મળે છે અને અકી ક્યાં બનાવવામાં આવે છે એ ખ્યાલ છે તો તે બનાવવામાં આવે છે ખંભાત ખંભાત છે તેને તે એક સમયનું ખૂબ મોટું બંદર હતું દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું અને પહેલાં તે કેમ્બે નામથી ઓળખાતું હતું એ બધું યાદ રાખજો અને તમને ખબર હોવી જોઈએ કે આપણા અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ આવેલી છે જેની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરેલી છે તેની અંદર પણ આદિવાસી સંગ્રહાલય આવેલું છે પરીક્ષામાં સવાલ પૂછાતો હોય છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સેકન્ડ સવાલ છે તાજેતરમાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનનું આયોજન ક્યાંક ક્યારે કરવામાં આવશે ક્યારે કરવામાં આવશે તો જવાબ રહેશે પંદરમી ઓગસ્ટ એટલે કે આજના દિવસથી જ ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન છે તેનું આયોજન થઈ ગયું છે આ ચાલુ થઈ ગયું છે તો ચર્ચા કરીએ એના વિશે તો તાજેતરમાં જ યુવા બાબતોના અને રમત મંત્રાલય દ્વારા પંદરમી ઓગસ્ટથી બે ઓક્ટોબર સુધી ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવશે ભારતના ચુમ્મોતેરમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પંદર ઓગસ્ટથી બે ઓક્ટોબરના રોજ બે ઓક્ટોબરના રોજ શું છે મહાત્મા ગાંધીજીની આ વર્ષે એકસો એકાવન મી છે તો તે દરમિયાન ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જે કોવિડ નાઇન્ટીન પ્રોટોકોલને અનુસરીને લોકોમાં તંદુરસ્તી તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા માટેનું આનું એક લક્ષ્ય છે યુવા બાબતોના અને રમતગમત મંત્રી કોણ છે આપણા કિરણ રીજીજુ છે તો એ પણ યાદ રાખી લેજો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્રીજો સવાલ છે તાજેતરમાં કયા રાજ્ય દ્વારા અરુણોદય યોજના શરૂ કરવામાં આવી છે તો જવાબ રહેશે આસામ રાજ્ય આસામ રાજ્યમાં શરૂ કરવામાં આવી છે અરુણોદય અને આસામમાં એ લોકો કેવી ભાષા બોલે ખબર છે ઓરનો ડોય ઓરનો ડોય ઓરનો ડોય આ રીતનું બોલે છે એટલે પરીક્ષામાં જો એવું પૂછે ને તો પણ આ જ આવશે યાદ રાખી લેજો તો આસામ સરકારે મહિલાઓને આર્થિક સશક્તિકરણ માટે મહત્વાકાંક્ષી આજે અરુણોદય યોજના છે તે શરૂ કરી છે અને તે યોજના અંતર્ગત સત્તર લાખ ગરીબ પરિવારોને દર મહિને આઠસો ત્રીસ રૂપિયા આપવામાં આવશે આસામની આ મોટામાં મોટી યોજના છે અને તેના માટે બસો એંસી કરોડની રકમ રાખવામાં આવી છે જોગવાઈ કરવામાં આવી છે અરુણોદય યોજના હેઠળ લાભાર્થીઓની પસંદગી કરતી વખતે આર્થિક માપદંડ રાખવામાં આવશે જેમ કે જેમની પાસે જમીન હોય મોટા મકાનો હોય વાહનો હોય ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ હોય અને મોટાભાગના સરકારી અને અદ સરકારી જે કર્મચારીઓ હોય જેમની જોડે જંગમ અને સ્થાવર સંપત્તિ છે તેમને બધાને બાકાત રાખવામાં આવશે તેમને આનો લાભ મળશે નહીં અને આ યોજના અંતર્ગત દર મહિને આસો ત્રીસ રૂપિયાનો સહાય જે સહાયતા છે તે ગરીબ પરિવારોને તેમની તબીબી પોષણ અને શૈક્ષણિક જરૂરિયાતો પૂરું કરવા ઉપરાંત વિવિધ તહેવારો દરમિયાન વધારાના ખર્ચને પહોંચી વળવા માટે દસ હજાર રૂપિયા સુધીની વધારાની વાર્ષિક આવક જેટલી આપવામાં આવશે તો એ તમે યાદ રાખજો અરુણોદય છે યોજના તે અંતર્ગત વિધવા છૂટાછેડા લીધેલા અપરણિત અથવા છૂટા પડેલા મહિલાઓ અને અપંગ અપંગ વ્યક્તિઓ હોય તેઓના જે પરિવારો હોય તેઓને પ્રાધાન્ય આપવામાં આવશે અને આ યોજનાનો લાભ મેળવવા માટે શું હોય કે નોર્મલી તમને ખબર હોય કે વ્યક્તિ લોકલ હોવો જોઈએ એટલે કે આસામનો કાયમી રહેવાસી હોવો જોઈએ અને તેમની જે સંયુક્ત કુટુંબની આવક હોય તે વાર્ષિક બે લાખ કર રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ તેને જ આનો લાભ મળશે તો એ તમે યાદ રાખજો આ અહીંયા વાત થઈ છે આસામની તો આસામની વાત થાય તો ભારતના મેપમાં તમે શકો તમે આસામ અહીં તમે મોટા મેપમાં જોઈ શકો છો આસામનું કેપિટલ દિસપુર છે સીએમ છે સર્બાનંદ સોનોવાલ અને ગવર્નર છે જગદીશ મુખી આસામનું નામ આવે તો તમારે યાદ રાખવાનું કાઝીરંગા નેશનલ પાર્ક આસામમાં આવેલો છે એક સિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે અને આસામની ચા પ્રખ્યાત છે તમને ખબર છે ને ભારતમાં સૌપ્રથમ જે જીઆઈ ટેક છે તે તેને મળ્યો હતો તો એ પણ યાદ રાખી લેજો મિત્રો વિડીયો આગળ વધતા પહેલાં જણાવવાનું જો વિડીયો પસંદ આવતો હોય તમને મજા આવતી હોય ભણવામાં તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો મને પણ મજા આવશે અને જે મિત્રોએ હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકનને ખાસ પ્રેસ કરજો અને આજના આ વિડીયોની પીડીએફ અને અગાઉના બધા જ વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી એક સાથે મળશે જેની લિંક વિડિયોની ડિસ્ક્રિપ્શન છે ત્યાં આપી છે અને અહીંયા પણ તમને દર્શાવું છું ત્યારબાદનો ચોથો સવાલ છે તાજેતરમાં જ કયા રાજ્યના ખાજે મસાલેદાર હર્મલ મરચાં અને મેન્ડોલી બનાના છે એટલે કે કેળાની એક જાત છે તેને જીઆઈ જીઆઈટેક મળ્યો છે તો જવાબ રહેશે ગોવા જો આ તમે મરચાં જોઈ શકો છો આ કેળા જોઈ શકો છો અને આ ખાજે છે ત્રણે ત્રણને જીઆઈટેક મળ્યો છે ચર્ચા કરી લઈએ તો ગોવાની પરંપરાગત ઉત્સવની મીઠી વાનગી છે ખાજે મસાલેદાર હલમર હરમલ મરચાં આ હરમલ કોક કે હરમલ એક જ વસ્તુ છે અને મેન્ડોલી બનાના એટલે કે મોયરા બનાના તેને જીઆઈ જીઆઈટેગ મળ્યો છે ખાદે છે ને તેને વર્ગ ત્રીસમાં આવતા ખાદ્ય પદાર્થો હેઠળ જીઆઈટેગ અને વર્ગ એકત્રીસ હેઠળ મોયરા ખાના બનાને મળ્યો છે હવે આજે જીઆઈ જીઆઈટેકની વાત કરીએ તો જીઆઈ ટેગ છે તેની નોંધણીનું સંચાલન ભૌગોલિક સંકતોના માલ એટલે કે નોંધણી અને સુરક્ષા અધિનિયમ હતો ઓગણીસો નવ્વાણું તેના દ્વારા કરવામાં આવે છે અને અમલમાં ગાળે આવ્યો તો બે હજાર ત્રણમાં ટેકની વાત કરીએ તો તેનાથી ફાયદો શું થાય મિત્રો તો જે પર્ટિક્યુલર એરિયા હોય જે પર્ટિક્યુલર સ્થાન હોય તેનું માર્કેટ વેલ્યુ વધે અને એ વસ્તુ તે પ્રખ્યાત થાય અને જે ગેરકાયદેસર રીતે માર્કેટિંગ થતું હોય તેનાથી સ્ટોપ થઈ જાય તે તો એ ફાયદો થાય છે તો એ તમારે યાદ રાખવાનું છે અહીંયા વાત થઈ છે ગોવાની તો ભારતનો મેપમાં જોઈ શકો છો અહીંયા ગોવા છે અને આ મોટા મેપમાં દર્શાવ્યું છે કેપિટલ છે પણજી ગોવા સ્થાપના દિવસ ક્યારે છે ત્રીસ મે ઓગણીસો સિત્યાસીમાં સીએમ પ્રમોદ સાવંત છે અને ગવર્નર છે સત્યપાલ મલેક ગોવા વિશે મિત્રો થોડું રિવિઝન કરી લઈએ તો છત્રીસમાં નેશનલ ગેમ્સનું આયોજન ઓક્ટોબર નવેમ્બર મહિનામાં ગોવામાં થવાનું હતું જેને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને કોરોના વાયરસના પ્રકોપને કારણે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધું છે છેલ્લે બે હજાર પંદરમાં તેનું આયોજન કેરળમાં થયું હતું ક્ષેત્રફળના આધારે સૌથી નાનામાં નાનું રાજ્ય ગોવા છે સૌથી મોટું કયું છે રાજસ્થાન અહીંથી તમારા માટે પ્રશ્ન છે કે ક્ષેત્રફળના આધારે સૌથી મોટામાં મોટો દેશ કયો છે અને સૌથી નાનામાં નાનો દેશ કયો છે ત્યારબાદ વસ્તીના આધારે સૌથી નાનામાં નાનો દેશ કયો છે અને સૌથી મોટામાં મોટો દેશ કયો છે જેને આપણે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે મેં આપણે ઘણી વખત આની ચર્ચા કરી ચૂક્યા છીએ ગોવા મુક્તિ દિવસ ક્યારે છે તો ગોવા મુક્તિ દિવસ ક્યારે છે ઓગણીસ ડિસેમ્બર અને ગોવા સ્થાપના દિવસ ત્રીસ મેના રોજ મનાવવામાં આવે છે ત્રીસ મે ઓગણીસો સિત્યાસી ભારતનો પ્રથમ જીઆઈ સ્ટોર છે ને તે ગોવામાં જ ખુલ્યો છે અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર પૂર્વ મુખ્યમંત્રી તેમના નામ પર એક ઇન્સ્ટિટ્યૂટનું નામ રાખવામાં આવ્યું છે ધ મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલાઇસિસ તો એ પણ તમે યાદ રાખજો તેઓ ભૂતકાળના આપણા ડિફેન્સ મિનિસ્ટર પણ રહી ચૂક્યા હતા પાંચમો સવાલ છે તાજેતરમાં કોના દ્વારા પોઝિટિવ પે સુવિધા ચાલુ કરવામાં આવી છે તો જવાબ રહેશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ આ જે પોઝિટિવ પે નામની એક સુવિધા છે એક સર્વિસ છે તે ચાલુ કરી છે મિકેનિઝમ છે તો ચર્ચા કરીએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ચેક દ્વારા થતા ફ્રોડને અટકાવવા માટે રોકવા માટે પોઝિટિવ પે નામની એક સુવિધા ચાલુ કરી છે અને આ સુવિધા પચાસ હજાર અથવા તેના કરતાં વધારે રકમના ચેક માટે લાગુ પડશે એનાથી ઓછી રકમ હશે તો ચેક આ જે સુવિધા છે તે લાગુ પડશે નહીં હવે આમાં શું છે સુવિધામાં તો જે પણ લાભ કરતા હોય તે ચેકને એન્કેશમેન્ટ માટે સબમિટ કરે ત્યારે ચેકની જે વિગતો છે તેને પોઝિટિવ પે દ્વારા બેંકને આપવામાં આવતી વિગતો સાથે સરખાવવામાં આવે છે અને જો જે ડિટેલ્સ છે વિગતો છે તે મેળ ખાતી હોય એટલે કે ચોક્કસ હોય સેમ હોય તો ચેકને સ્વીકારવામાં આવે અને જો મેળ ખાતી ના હોય તો તમારે રિટર્ન થઈ જાય ચેક તો એટલું સિમ્પલ છે તમારે યાદ રાખવાનું છે અહીંયા વાત કરીએ આપણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની અહીંયા તમે લોગો જોઈ શકો છો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અહીંયા તમને આ જે પ્રાણી દેખાય છે તે પ્રાણી વાઘનું છે પણ તે કયો છે રોયલ બેંગોલ ટાઈગર અને આ જે ઝાડ છે તે ઝાડનું નામ શું છે તાળનું ઝાડ છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસમાં સ્થાપના થઈ હતી પહેલાં હેડક્વાર્ટર હતું તેનું કોલકાતામાં ત્યારબાદ એનું હેડક્વાર્ટર આપણે શિફ્ટ થઈ ગયું છે મુંબઈમાં ગવર્નર છે શક્તિકાંત દાસ પચીસમા નંબરના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ જે બ્રિટિશ ગવર્નર કહી શકીએ અથવા તો નોન ઇન્ડિયન તે કોણ હતા તમારે એબીસીડી સીડી યાદ રાખવાનું તમને હું ઘણીવાર સમજાવું છું એ બી સીડી એસબોન સ્મિથ જો પહેલાં બ્રિટિશ ગવર્નર પૂછે તો અને સીડી પરથી સીડી દેશમુખ તો પહેલાં નોન બ્રિટિશ અથવા તો ઇન્ડિયન ગવર્નર પૂછે તો યાદ રાખવાનું પરીક્ષામાં પૂછાય છે સવાલ આની પરથી હવે આપણે જોઈશું ન્યૂઝ ફટાફટ પ્રથમ સવાલ છે તાજેતરમાં અવર ઓનલી હોમ અ ક્લાઇમેટ અપીલ ટુ ધ વર્લ્ડ આ પુસ્તક છે કોણે લખી છે દલાઈ લામાએ લખી છે દલાઈ લામાએ આ પુસ્તક લખી છે અને સાથે તેમની સાથે એક ફ્રે જર્મન પત્રકાર છે ફ્રેન્જ ઓલ્ટ તેઓ ભેગા મળીને આ લખેલી છે હવે જે વાતાવરણમાં પરિવર્તન થાય છે ક્લાઇમેટ ચેન્જ થાય છે ને તેના વિશે આના ડિટેલ આપેલી છે દલાઈ લામાની વાત કરીએ તો તમને ખબર હશે જો તમે મારા ડેલી કરંટ અફેર જોતા હશો તો આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ કે તેમના જીવન ઉપર એક પુસ્તક લખવામાં આવ્યું હતું શું નામ છે તે પુસ્તકનું યાદ છે હિઝ હોલીનેઝ દલાઈ લામા ઇલિસ્ટ્રેટેડ બાયોગ્રાફી અને તેના લેખક કોણ હતા ટેથોંગ અથવા આટલું યાદ રાખજો તેનઝિંગ ટેથોંગ સેકન્ડ સવાલ છે તાજેતરમાં કયા રાજ્યમાં નવા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન રેલવે સંગ્રહાલયનું નોર્થ સ્ટેશન સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો કર્ણાટકમાં હુગલી તો કર્ણાટકમાં હુગલી રેલવે સ્ટેશન છે ત્યાં આપણા રેલવે મંત્રી કોણ છે પિયુષ ગોયલ અને કોલસા મંત્રી છે પ્રહલાદ જોશી તે બંનેઓએ વિડિયો કોન્ફરન્સ દ્વારા આનું ઉદઘાટન કર્યું છે અને ઉદ્દેશ્યનું એવું છે કે રેલવેની શાખાઓના વિરાસતને સુરક્ષિત રાખવી અહીંયા વાત થઈ છે કર્ણાટકની કેપિટલ છે બેંગલુરુ બેંગલુરુમાં બહુ બધા હેડક્વાર્ટર આપણા આવેલા છે ભારતનું સિલિકોન વેલી તરીકે ઓળખાય છે શું તરીકે ઓળખાય છે ભારતનું સિલિકોન વેલી આઈટી હબ તરીકે ઓળખાય છે કેમ કે બધી આઈટી કંપની મોસ્ટ ઓફ છે તેના હેડક્વાર્ટર ત્યાં આવેલા છે વિપ્રોનું હેડક્વાર્ટર ત્યાં આવેલું છે ઇન્ફોસિસનું હેડક્વાર્ટર ત્યાં આવેલું છે આપણા ઇસરોનું હેડક્વાર્ટર ત્યાં આવેલું છે ઘણી બધી કંપનીઓના આવેલા છે અને તેના સીએમ છે બી એસ યેદીયુરપ્પા ગવર્નર છે વજુભાઈ વાળા આપણા નાણાં મંત્રી રહી ચૂક્યા હતા ગુજરાતના બેંગ્લુરુમાં પૂરની આગાહી માટે અત્યારે તમને ખબર છે અત્યારે ચોમાસું ચાલે છે તો પૂર આવે એની આગાહી કરવા માટે મેઘ સંદેશ નામની એક એપ્લિકેશન લોન્ચ કરી હતી અને બેંગલુરુ કર્ણાટકમાં અઢાર જૂનના રોજ માસ્ક દિવસ ઉજવવામાં આવ્યો હતો આપણે માસ્ક પહેરે છે ને માસ્ક એના માટે ત્રીજો સવાલ છે તાજેતરમાં સેલના નવા અધ્યક્ષ કોણ બન્યા છે તો સોમા મંડલ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો જેઓ બન્યા છે સેલ સેલ એટલે શું તો સેલ એટલે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેના અધ્યક્ષ બની ગયા છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો સ્થાપના ઓગણીસો ચોપનમાં થઈ હતી અને હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હીમાં અને તેના સી ઈઓ છે કુમાર ચૌધરી ચોથો સવાલ તાજેતરમાં કયા રાજ્ય દ્વારા ઔદ્યોગિક વિકાસ નીતિ બે હજાર વીસ ત્રેવીસ શરૂ કરવામાં આવી છે તો આંધ્રપ્રદેશ દ્વારા તો આંધ્રપ્રદેશ દ્વારા આ નીતિ શરૂ કરવામાં આવી છે જેનો ઉદ્દેશ છે કે યુવાનો માટે રોજગારનું સર્જન કરવું હવે છેલ્લી જે નીતિ હતી ને જે ઔદ્યોગિક નીતિ તે બે હજાર પંદરથી લઈને બે હજાર વીસ સુધીની હતી અને હવે આ નવી નીતિ શરૂ કરવામાં આવી છે આંધ્રપ્રદેશની વાત થાય સીએમ કોણ છે જગનમોહન રેડ્ડી કેપિટલ છે અમરાવતી અને હૈદરાબાદ હૈદરાબાદ સંયુક્ત રીતે છે તેલંગણા અને આંધ્રપ્રદેશનું અને અમરાવી અમરાવતી છે તે પ્રસ્થાપિત કેપિટલ છે ગવર્નર છે વિશ્વભૂષણ હરિચંદન આંધ્રપ્રદેશની વાત થાય તો તમારે યાદ રાખવાનું ભાષાને આધારે ગઠિત થનાર સૌ પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ છે ભારતનું પ્રથમ દિશા પોલીસ સ્ટેશન આંધ્રપ્રદેશમાં બન્યું છે અને ઈ રક્ષાબંધન કાર્યક્રમ તાજેતરમાં જ લોન્ચ કર્યો તો આપણે જેના વિશે ચર્ચા કરી હતી પાંચમો સવાલ તાજેતરમાં કોણે ધર્મપદ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સુદર્શન શાહને ધર્મપદ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તેઓ એક મૂર્તિકાર છે અને ઓલરેડી તેમને પદ્મશ્રી એવોર્ડ મળે છે કલામાં તેમના આ જીવન યોગદાન બદલ ઓડિશા લલિત કમા લલિત કલા અકાદમી દ્વારા તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે તો એ તમે યાદ રાખજો હવે મિત્રો જોઈશું આપણે પ્રોનાઉન્સ સર્વનામ આપણે સર્વનામ ભણી રહ્યા હતા આપણે ભણી ચૂક્યા છીએ પરંતુ હવે આપણે એની એક્સરસાઇઝ ચાલુ કરી છે હું રોજ તમને થોડી ઘણી એક્સરસાઇઝ આપીશ બીજા દિવસે તે એક્સરસાઇઝ છે તેને સોલ્વ કરાવડાવીશ તો આ કોઠો તમારે યાદ રાખવો પડશે તો જ તમને યાદ આવશે એટલા માટે હું આ ટેબલ રાખું જ છું તો ગઈકાલે આપણે જે એક્સરસાઇઝ આપી હતી તેના વિશે ભણી લઈએ તો ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ હુ વિચ દેટ વોઝ વોમ હુમ તો પહેલું છે ધીસ ઇઝ ધ લેડી ખાલી જગ્યા હેલ્પ મી તો આ એ જ સ્ત્રી છે જેણે મને હેલ્પ કરી તો શું આવશે હુ અહીંયા જો કર્તા તરીકે વપરાય છે કરતા કીધું છે કોઈ સ્ત્રીને દર્શાવીને કહ્યું છે જેણે મને મદદ કરી છે એટલે કરતા છે એટલે હુ આવશે સેકન્ડ છે ધીસ ઇઝ ધ બુક ધેટ માય બધર રોટ આ એ જ બુક છે જેણે મારા જે મારા ભાઈએ સોરી મધરે લખેલી છે ત્રીજું છે ધેર ઇઝ અ મેન ખાલી જગ્યાએ હોર્સ વોન ધ રેસ આ એ જ માણસ છે જેના ઘોડાએ રેસ જીતી છે જેના હોય તેને ઇંગ્લિશમાં શું કહેવાય હોઝ નોની ના યાદ આવી ગયું જેનું જેના જેનું જેની આ રીતે નોની નુના ચોથું છે ધીસ ઇઝ ધ હાઉસ ખાલીજીગા બિલોંગ્સ ટુ માય ગ્રેટ ગ્રાન્ડ ફાધર આ એ જ હાઉસ છે જે મારા ગ્રાન્ડ ફાધરને બિલોંગ્સ કરે છે તો વીચ ધીસ ઇઝ ધ હાઉસ વિચ બિલોંગ્સ ટુ માય ગ્રાન્ડ સોરી મારી માય ગ્રેટ ગ્રાન્ડ ફાધર પાંચમું છે ધીસ ઇઝ ધ પર્સન ખાલીજીગા વી મેટ એટ ધ પાર્ટી જો તમે જોશો અહીંયા પણ એવું જ કહેવામાં આવ્યું છે કર્તા તરીકે દર્શાવવામાં આવ્યું છે આ એ એ જ માણસ છે જેને અમે પાર્ટીમાં મળ્યા હતા અહીંયા શું આવશે હું આવશે છઠ્ઠું છે ધીસ ઇઝ ધ લેટર બોક્સ ખાલી જગ્યા આઈ વોઝ ટોકિંગ અબાઉટ આ તે જ લેટર બોક્સ છે ધેટ આઈ વોઝ ટોકિંગ અબાઉટ જેના વિશે હું વિચર્ચા કરતો હતો સાતમું છે અ ચેર ઇઝ એ પીસ ઓફ ફર્નિચર ખાલી જગ્યા વી યુઝ ફોર સિટિંગ તો જે ખુરશી હોય છે તે ફર્નિચરનો એક હિસ્સો છે જેને આપણે બેસવા માટે યુઝ કરીએ છીએ તો શું આવશે વિચ વી યુઝ ફોર સીટિંગ આઠમું છે આઈ ફાઉન્ડ ધ રિંગ ખાલી જગ્યાએ આઈ

તો આ એ છોકરો છે જે હાઇએસ્ટ માર્ક મેળવ્યા છે તો કરતા કીધું છે અહીંયા તો કરતા માટે શું આવશે હું આવશે ધીસ ઇઝ ધ બોય હુ સ્કોડ ધ હાઇએસ્ટ માર્ક્સ તો આશા રાખું છું સમજણ પડી હશે અને તમને વિડીયો પસંદ આવ્યો હશે અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક જરૂરથી કરજો હવે તમારા માટેની એક્સરસાઇઝ છે કાલે આપણે તેને સોલ્વ કરાઈશું વિડીયોને પોસ્ટ કરો અને જવાબ તમે કમેન્ટ બોક્સમાં લખો હવે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા પ્રશ્નો પ્રથમ સવાલ છે કે ભારતમાં મ્યુનિસિપલ ગવર્નર્સ ક્યારથી અસ્તિત્વમાં આવ્યું છે તો અઢ સોળસો સિત્યાસીથી સૌ પ્રથમ કઈ જગ્યાએ મદ્રાસ અને મદ્રાસ છે તે હાલમાં તમિલનાડુ તરીકે ઓળખાય છે અને મદ્રાસ સિટી હતું તે હાલમાં ચેન્નાઈ તરીકે ઓળખાય છે જે રીતે બોમ્બે છે તે બોમ્બે હાલમાં મુંબઈ તરીકે ઓળખાય છે અને કલકત્તા છે તે કલકત્તા હાલમાં કઈ રીતે ઓળખાય છે કોલકાતા તો આ બધા મોટા મોટા શહેરો છે જેના નામ નવી દિલ્હી નવી પહેલાં દિલ્હી કહેવાતું હતું દિલ્હી ડબલ અને હવે દિલ્હી થઈ ગયું નવી દિલ્હી તો એ યાદ રાખજો સેકન્ડ છે સરંગટ શબ્દનો અર્થ જણાવો ઘૂંઘટવાળી સરંગટ એટલે કે ઘૂંઘટવાળી ત્રીજું છે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ બે હજાર તેર અન્ય કયા નામે ઓળખાય છે રાઈટ ટુ ફૂડ એક્ટ છે ચોથું છે લેનનું પૂર્ણ નામ જણાવો લોકલ એરિયા નેટવર્ક હવે લેનની જગ્યાએ તમને મેન પૂછાય તો શું આવશે મેટ્રોપોલિયન એરિયા નેટવર્ક એટલે કે સિટી પર પૂરતું મર્યાદિત છે પછી વેન પૂછાય તો શું આવશે વાઇડ એરિયા નેટવર્ક આ લોકલ એરિયા નેટવર્ક હોય ને તે પર્ટિક્યુલર બિલ્ડિંગ પૂરતું સીમિત હોય છે વાઇડ એરિયા નેટવર્ક છે ને તમે જે ઇન્ટરનેટ કહો છો ને તેને વાઇડ એરિયા નેટવર્ક કહી શકીએ તે વાઇડ હોય છે બ્રોડ ફેલાયેલું હોય છે પાંચમું છે તો મૂન હેડ હાઇડ ખાલી જગ્યાએ ફેસ બિહાઈન્ડ અ ક્લાઉડ તો તમને મેં ઓલરેડી શીખવાડ્યું છે મૂન છે સુ ચાંદો છે તે સ્ત્રીલિંગ ગણવાનું છે અને સૂરજ છે તેને પુલિંગ ગણવાનું છે એટલે અહીંયા શું આવશે હર ફેસ ધી ધ મૂન હેડ હાઇડ હર ફેસ બિહાઇન્ડ અ ક્લાઉડ લગભગ લોકોને જો ભણ્યા ના હોય ને તો તેઓ ઇટ્સ લખીને આવે પરંતુ ખોટું આવશે યાદ રાખી લેજો છઠ્ઠું છે સીડીવીડીમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે આ તો બધાને ખબર જ છે ને ડિજિટલ સ્વરૂપે ડીવીડીમાં ડેટા સંગ્રહિત થાય સાતમો સવાલ સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્ર ધાતુઓ વપરાય છે તો પિત્તળ તો કઈ વપરાય છે બ્રોસ આઠમું છે કયા સંગઠન દ્વારા માનવ વિકાસ અહેવાલ ઘડવામાં અને વિકસાવવામાં આવે છે યુએનડીપી ડીપી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા નવમો છે હાઇડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રે કરી હતી હેનરી કેવિન્ડસે આના પરથી મને યાદ આવ્યું તમને વાતાવરણમાં જે વાયુનું પ્રમાણ યાદ હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હું તમને હિન્ટ આપું છું સૌથી વધારે વાયુ કયો છે નાઇટ્રોજન વાયુ છે વાતાવરણમાં ઇઠ્યોતેર ટકા જેટલું પ્રમાણ છે બાકીના વાયુનું તો પ્રમાણ તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો દસમું છે હી પૂટ ઓન એ ન્યૂ સર્ટ યસ્ટર ડે ક્વેશ્ચન ડેકનું વાક્ય છે તમને મેં ઓલરેડી સમજાવેલું છે કે જો અહીંયા અલ્પવિરામ આવે અલ્પવિરામ પહેલાંનું વાક્ય હકારમાં હોય તો જવાબ નકારમાં અને નકારમાં હોય તો હવા હકારમાં અલ્પવિરામ પહેલાંનું વાક્ય કેવું છે તો તે છે હકારમાં એટલે પોઝિટિવ છે તો જવાબ આપણો નકારમાં આવશે નકારમાં બે ઓપ્શન ત્રણ ઓપ્શન છે એ ડઝન્ટ હેઝન્ટ અને ડીડન્ટ તો પેલા ડીઢ તો નીકળી ગયું હવે જો અહીંયા તમે જુઓ તો યસ્ટરડે કીધું છે એટલે તમારો જવાબ ફટાક લેગા આવી ગયો યસ્ટરડે હોય એટલે શું આવે ભૂતકાળ એટલે કે ડિડન્ટ તો જવાબ રહેશે ડિડન્ટ હી તો આશા રાખું છું તમને ખબર પડી હશે અને મજા આવી હશે હવે જોઈએ ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ છે તાજેતરમાં કયા રાજ્યમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે આપણા ગુજરાતમાં સેકન્ડ સવાલ છે તાજેતરમાં ભારતનું પ્રથમ પોકેટ એન્ડ્રોઈડ પીઓએસ ડિવાઇસ કોણે લોન્ચ કર્યું છે પેટીએમે લગભગ બધા મિત્રોએ જવાબ સાચા આપેલા છે હવે જોઈએ ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે તાજેતરમાં અમદાવાદમાં નવનિર્મિત ઇન્કમ ટેક્સ બ્રિજ છે તેને સુનામ આપવામાં આવ્યું છે અને સેકન્ડ સવાલ છે તાજેતરમાં કોના દ્વારા ટ્રાન્સપરન્ટ ટેક્સેશન ઓનરિંગ ધ ઓનેસ્ટ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે જેને જે જવાબ આવડે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાય કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલ તેના જવાબોની સાથે મિત્રો આ સારો ખૂબ તમને વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હતો વિડીયોને લાઈક અને શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ હજુ પણ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ વોચિંગ દસ વિડીયો હેવ નાઇસ ડે